नमस्कार, खास रजूआत में आपनु स्वागत छे। हूं छू पंकज। समाज ने शर्मसार करती एक एवी घटना, एक आखू गाम त्रण त्रण दिवस थी रस्ता उपर आवी गयु छे। एक बाळकी साथे शारीरिक अड़पला थया अने नराधमोने दाखलारूप सजा थाय एवी मांग करवामां आवी रही छे। एक बाजु पीड़ा छे, आंखमां आंसू छे, तो बीजी बाजु रोष छे। असुरक्षानी लागणी थी हमेशा थरथर कांपती रहती महिलाओ एकत्रित थई छे, सुरक्षानी मांगणी करी रही छे। क्यांक आक्रोशना सूर छे तो क्यांक केन्डल मार्च थी मौन विरोध छे। વિરોધનો પ્રકાર અલગ અલગ હોઈ શકે, પરંતુ સવાલ તો માત્ર એક જ છે કે આટલા આટલા ગુના છતાં આપણે કેમ ચૂપ છીએ? અને આ જ મુદ્દા ઉપર આજે આપણે આ ચર્ચા શરૂ કરીશું। પરંતુ આ ચર્ચા શરૂ કરતા પહેલા આપણે એક અહેવાલ જોઈ લઈએ કે રાજ્યની સરહદે અડીને આવેલા નવાપુર ગામની આ ઘટના છે, જ્યાં ત્રણ દિવસથી ગામ લોકો દુષ્કર્મની ઘટનાને ડામવા માટે સજ્જડ ગામ બંધ રાખીને વિરોધ કરી રહ્યા છે। હજારોની સંખ્યામાં મહિલાઓ રસ્તા ઉપર ઉતરી છે, ગામ લોકોએ પણ નરાધમોનો નાશ કરવા સુર મિલાવ્યો। આમેદની વ્યક્ત કરી રહી છે રોષ, દીકરીઓના શિયાળાની સુરક્ષા માટે માંગ કરાઈ રહી છે। ગુજરાતની સરહદને અડીને આવેલા નવાપુર ગામમાં ત્રણ દિવસ અગાઉ એક નવ વર્ષની બાળકી સાથે બે નરાધમોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો। માસૂમને પીખવાનો પ્રયાસ કરનારાઓ સામે ફરિયાદ નોંધાઈ, પરંતુ આ હવસખોરો સામે કોઈ જ કાર્યવાહી નહીં થતા ગામે વિરોધનો સૂર ઉઠાવ્યો। આખરે પોલીસે બંને નરાધમોને પકડી લીધા છે। છેલ્લા ત્રણ દિવસથી નવાપુર ગામ સજ્જડ બંધ છે। લોકોએ સમાજમાં ફરી રહેલા આ ભૂખ્યા વરુઓ સામે હલ્લાબોલ કર્યું છે। ગામની એક પણ દુકાન ખુલી નથી। ગામની 8000 મહિલાઓએ કેન્ડલ માર્ચ કરી વિરોધ નોંધાવ્યો હતો। બીજી તરફ શાળાના બાળકોએ પણ આવા નરાધમોનો નાશ કરવા રેલી યોજી હતી। સૌ કોઈનો એક જ સૂર છે, હવસખોરો સામે કેમ આપણે ચૂપ છીએ? વાત માત્ર નવાપુર ગામ પૂરતી સીમિત નથી। અમદાવાદના ગોમતીપુરમાં પણ દુષ્કર્મની ઘટના સામે આવી છે। 7 વર્ષની માસૂમને પાડોશમાં રહેતા કિશોરે જ પીખી નાખી, બાળકીને રમવાના બહાને બોલાવીને દુષ્કર્મ આચર્યું। માસૂમ બાળાઓ પર દુષ્કર્મની આવી અનેક ઘટનાઓ દિન પ્રતિદિન સામે આવતી રહે છે। દેશમાં દુષ્કર્મની ઘટનાઓના આંકડા પર નજર કરીએ તો ગત વર્ષે કુલ 33,707 થી વધુ દુષ્કર્મની ઘટના દાખલ કરાઈ છે। સ્ત્રીઓ માટે સૌથી અસુરક્ષિત રાજ્યો પર નજર કરીએ તો મધ્યપ્રદેશ સૌથી અસુરક્ષિત રાજ્ય છે, જ્યાં 4,335 દુષ્કર્મના કેસ નોંધાયા, તો રાજસ્થાનમાં 3,285, મહારાષ્ટ્રમાં 3,063, ઉત્તર પ્રદેશમાં 3,050 અને આસામમાં 1,937 કેસ નોંધાયા છે। વાત ગુજરાતની કરીએ તો 732 કેસ નોંધાયા છે, પરંતુ આ આંકડાઓ પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદના છે। જગજાહેર છે કે બદનામીના ડરથી ફરિયાદ નહીં નોંધાવ્યાની ફરિયાદોના આંકડા જો અહીં જોડીએ તો આંકડો આપણને હચમચાવી જશે। બાળકીઓ સાથેના દુષ્કર્મના આંકડા પણ ઓછા નથી। સૌથી વધુ દુષ્કર્મ સંબંધીઓ પાડોશીઓ દ્વારા જ આચરાતું હોવાનું પણ સામે આવ્યું છે। હજુ થોડા દિવસો અગાઉ જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ કે બાળકો સાથે દુષ્કર્મ આચરનારાઓ સામે વધુ કડક કાર્યવાહીની જરૂરિયાત છે અને આવા નરાધમોને નપુંસક બનાવી દેવા જોઈએ। એક સર્વે મુજબ દેશમાં દર 30 મિનિટે એક બાળક સાથે યૌન દુર્વ્યવહાર થાય છે। બાળકો સાથે બળાત્કારની ઘટનાઓમાં 5 વર્ષની અંદર 151% વધારો થયો છે। વર્ષ 2012માં જે સંખ્યા 38,192 હતી તે 2014માં 89,432 થઈ। ત્યારે સવાલ એ થાય છે કે ક્યાં સુધી આવા નરાધમો સમાજમાં ફરતા રહેશે? હવસખોરો સામે ક્યારે લાગશે લગામ? બાળકીઓને દુષ્કર્મનો ભોગ બનાવી પીખી દેનારાઓ સામે ક્યારે લેવાશે કડક પગલાં? દેશમાં દીકરીઓ ક્યારે બનશે સુરક્ષિત? શા માટે તંત્ર છે ચૂપ? શા માટે આપણે છીએ લાચાર? ક્યારે સમાજમાંથી આ કલંકિતો થશે દૂર?
ब्यूरो रिपोर्ट संदेश न्यूज। तो शामाटे बाळकीओ पर दुष्कर्मनी घटनाओ वधी रही छे, शामाटे लोको मानसिक विकृत बनता जई रह्या छे ने निर्भया कांड बाद जे रीते जुवाळ फाटी निकळ्यो हतो, लागी रह्यो हतो के हवे देशमां आ अंगे कडक कायदो बनशे अने आ प्रकारना गुनाओ कम से कम ओछा थशे, परंतु आवा गुनाओ निर्भया कांड बाद पण वधी रह्या छे, शुं कारण छे तेनी समग्र त्या चर्चा करीशुं। चर्चामां आपणी साथे जोड़ी गया छे जागृतिबेन पंड्या, जेओ गुजरात स्टेट कमिशन फॉर प्रोटेक्शन एंड चाइल्ड राइट्स ना अध्यक्ष बन्या छे। तेमनो जागृतिबेन आपनु स्वागत छे। सुनलबेन जोशी पण छे आपनी साथे, एडवोकेट अने रुजान खंबाता छे सामाजिक कार्यकर्ता, आप तमामनु स्वागत छे। सौथी पहेला तो जागृतिबेन आपनी पासे आवीस, मात्र नवापुरनी ज वात नथी के ज्यां दुष्कर्मनी घटना बनी अने पोलीसे कार्यवाही नथी करी, मात्र आरोपीने पकड्या छे अने गाम लोको विरोध करी रह्या छे, केन्डल मार्च करी रह्या छे छेल्ला त्रण दिवसथी। गुजरातनी अंदर बे त्रण दिवसमां आ प्रकारनी घटनाओ बनी रही छे अने दुष्कर्मनी घटनाओ लगातार वधी रही छे, तो आ प्रकारनी घटनाओ वधवा पाछळना कारणो शुं छे अने हवे आपना तरफथी कया प्रकारना एवा विजन साथे आप चालशो के जेथी आवा गुनाओ रोकी शकाय? ચોક્કસ, આજે આપણે જે અત્યારે વાત કરી, આપ સૌને ખ્યાલ છે કે હમણાં બે દિવસ પહેલા જ હજુ મેં આનો ચાર્જ લીધો છે, પણ જ્યાં સુધી એક સમાજમાં જે બનતી ઘટનાઓને પણ અત્યાર સુધી જોઈ છે એ આધારે હવે તો જયારે મારી એક જવાબદારી વધી જાય છે ત્યારે હું એટલું તો જરૂર આજે કહીશ કે સમાજમાં જે આ ઘટનાઓ બને છે, દિલ્હીમાં પણ હમણાં તાજેતરમાં ઘટના બની છે અને જોગવાઈ જે કાયદો હતો એમાં થોડું જે સુધારો કરવામાં આવ્યો છે એ જોતા લાગે છે કે કાયદો પણ એનું કામ કરી રહ્યો છે, જ્યુડિશિયરી પણ આ બાબતે ઘણી ગંભીર છે। આપે જે આંકડાઓ બતાવ્યા એ પ્રમાણે ગુજરાતમાં જે કેસીસ છે, ગુજરાત ઘણું સુરક્ષિત રાજ્ય છે બીજા રાજ્યો કરતા, પણ છતાં પણ આ પ્રકારની ઘટનાઓ જ્યારે મહિલાઓ પર બને છે ત્યારે જે મહિલાઓ જે એકદમ પુખ્ત મહિલાઓ છે એ તો પોતાની જાતને પ્રોટેક્ટ કરી શકે છે, પણ જ્યારે સગીરાઓની વાત આવે છે ત્યારે આ ઘટના બને છે તો એ એમના માટે એને સહેવી એક દુઃખદાયક હોય છે। તો એ પ્રકારની જે ઘટનાઓ સગીરાઓ પર, બાળકીઓ પર, જે ચાઇલ્ડ ગર્લ છે એ બધા ઉપર જયારે બને છે ત્યારે એક સમાજની પણ એક ફરજ બને છે, જ્યુડિશિયરી તો એનું કામ કરે જ છે, સરકાર એનું કામ કરે છે, પણ એક સામાજિક જવાબદારી છે કે જે સમાજના અગ્રણીઓ છે, સામાજિક સંસ્થાઓ છે, એક ગુડ સિટીઝન તરીકેની જે ફરજ હોય છે એ સૌ ભેગા થઈને જો આપણે એક અવેરનેસ લાવીએ તો કદાચ આ પ્રકારના જે ગુનાઓ બને છે એમાં આપણે એક ચોક્કસ એની સંખ્યા ઘટાડી શકીએ। પરંતુ કાયદો હોવા છતાં આ ગુનાઓ વધી રહ્યા છે એનું કારણ મારે આપની પાસેથી જાણવું હતું, જાગૃતિબેન આપની પાસે આવીશું। રિઝર્વેશન આપણે શું માનું છે, આવા જે રેપના ગુનાઓ વધી રહ્યા છે પોલીસ કાર્યવાહી નથી કરતી, શું કારણ છે? સૌથી પહેલા તો મારે જાગૃતિબેનને કહેવું છે કે આપણે ગતિશીલ ગુજરાતમાં છીએ, ગતિશીલ ગુજરાતનો મિનિંગ જ કે તમે આઈ અન્ડરસ્ટેન્ડ તમે બે દિવસથી હોદ્દો સંભાળ્યો છે, પણ રિક્વેસ્ટ છે કે થોડી ગતિ રાખીને આપણે એ રીતે ગતિશીલ ગુજરાત કરીએ, અને જે આપણા પીએમ છે નરેન્દ્ર મોદીજી એમનું બી એકદમ ફાસ્ટ કામ કરવાની આદત છે, એટલે આઈ થિંક આપણે બધા એનાથી ટેવાઈ જઈને આપણે બી એવું કરવું જોઈએ ટુ ગીવ રિઝલ્ટ, પોઈન્ટ નંબર વન। પોઈન્ટ નંબર ટુ, બહેને કહ્યું કે પુખ્ત વયની બહેનો પોતાના જાતને બચાવી શકે છે, ના, એના બી કેસીસ ઘણા આવે છે, હા થોડા બચાવી શકે છે 100% છે પણ બાકીના નથી બચાવી શકતા। હવે કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન કે આના માટે આજે થઈ રહ્યું છે, કાયદાઓ તો છે જ પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન ને એક્ઝિક્યુશન નથી, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે પહેલા તો અત્યારે મેં તમારું આજે અહેવાલ જોયો તો મને એક રીતે બહુ ખુશી થઈ કે અત્યારે જે ગામમાં થયું ને આટલી બધી બહેનો અને ભાઈઓ, ઇમ્પોર્ટન્ટ છે બહેનો ખાલી નહીં ભાઈઓ, હજારોની સંખ્યામાં બહાર આવ્યા અને જે પ્રદર્શન કર્યું એનો મતલબ શું? એક તો મતલબ કે હા સમાજ જાગૃત થઈ ગયું છે, એનો મતલબ એ છે કે સોસાયટી આના માટે ન્યાય માંગે છે, પણ એનો મતલબ એવી છે કે જયારે આ કર્યું છે એનો મતલબ કે જ્યુડિશિયરી શું
તંત્ર એ લોકોને સપોર્ટ નથી આપતું. લોસ છે પણ લોસ એના કાયદા કાનૂનનું જે ઇમ્પ્લિમેન્ટેશન ને એક્ઝિક્યુશન હોવું જોઈએ એ નથી થઈ રહ્યું અને એના માટે લોકો આવી રીતે બહાર આવીને આવી રીતે કેન્ડલ માર્ચ અને પ્રદર્શનો કરી રહ્યા છે. એટલે એ ઇમ્પોર્ટન્ટ છે કે આના જે બી કાયદા કાનૂન છે એનું ફાસ્ટ ટ્રેકમાં જલ્દીમાં જલ્દી ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન થાય. આ તો થેન્ક્સ ટુ પ્રેસ અને થેન્ક્સ ટુ આ લોકો કે એ લોકો આ દબાવ વધાર્યો અને એટલા માટે પેલા બે નરાધમો પકડાઈ ગયા. ના તો નરાધમો નહીં પકડી જાત કારણ કે આવા ઘણા કેસીસ છે. એટલે અગર આ લોકોને પકડવા હોય તો અગર આપણું જે તંત્ર છે અગર એ ફાસ્ટ થઈ શકે, ફાસ્ટ બી નહીં કહેવાય, એનું કામ જ કરી લે અને આની ઉપર તરત કાર્યવાહી કરે તો આઈ એમ શ્યોર કે આવા ગુના રોકાશે. કારણ કે અલ્ટિમેટલી ફિયર ઇઝ ધ કી. અત્યારે લોકોના મનમાં શું છે કે હા કાયદે હે કાનૂન હે લેકિન કહી તો હમ લૂપોલે નહીં, કહી તો હમ ગુલાટ ખાકે નીકળ જાયંગે. એટલે આપણે પૂરું કરવાનું છે કે આમાં ગુલાટ નહીં ખવાય. તંત્ર બહુ સિરિયસ છે અને તમે આવી રીતે સમાજ જોડે છેડતી આ દીકરીઓ જોડે આ કોઈની બી જોડે આવી રીતે છેડતી આડપલા જે બી છે આ નહીં કરી શકો. સુનલબેન, જે રીતે રૂજાનજીએ વાત કરી પણ ઘણા પરિવારો એવા પણ હોય છે જે દુષ્કર્મની ઘટના બન્યા બાદ પોલીસ ફરિયાદ કરવાથી બચતા હોય છે, ક્યાંક ને ક્યાંક એમને સમાજની આબરૂનો પણ એક ભય રહેતો હોય છે. તો એવા પરિવારો આગળ આવે અને પોલીસ ફરિયાદ નોંધાવે એના માટે શું કરવું જોઈએ? આમાં પહેલા પણ છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અને ઇવન સુપ્રીમ કોર્ટની આખી ગાઈડલાઇન છે કે કોઈ પણ ફરિયાદ નોંધાવા જાય તો નોંધવી. પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં હંમેશા આ પ્રોબ્લેમ રહ્યો છે કે જ્યારે પણ ફરિયાદ નોંધાય એટલે એ એમની ચકાસણી અથવા તો એમની તપાસનું કારણ કહેતા હોય છે. કોઈ પણ એપ્લિકેશન લઈને આપે છે અરજી તો એમાં અરજીમાં તપાસ કરવાની છે, એમાં એ લોકો સમય ખેંચી લેતા હોય છે. જ્યારે આવી કોઈ સિરિયસ કોઈ ઇન્સિડન્ટ બન્યો છે, કોઈ પબ્લિક પોતે ક્યારે કોઈ દીકરી જઈને એવું નથી કહેવાની કે મારી પર રેપ થયું છે અથવા તેના મા બાપ જઈને એવું નથી કહેવાના, છતાં પણ પોલીસ શા માટે એટલો બધો ટાઈમ લે છે કે જેના માટે રોડ ઉપર આવી જવું પડે અને લોકોએ આટલું બધું આર્ગ્યુમેન્ટ કરવી જોઈએ, કેન્ડલ માર્ચ કાઢવી જોઈએ તારે એ લોકોને પકડે. એટલે તમે વિચાર કરો કે પોલીસ તંત્ર કેટલું નિષ્ક્રિય છે. અને હંમેશા જયારે પણ કોઈ પણ ગુનો બને છે તો સૌથી પહેલી પ્રાયમા પેસી કહેવાય ને, કોઈ બી ગુનો બન્યો તો સૌથી પહેલી જે બી ફરજ આવતી હોય પોલીસ વાળાની આવતી હોય છે. પણ પોલીસ તંત્ર પોતાની જવાબદારી નિભાવવામાં કેમ વારંવાર આવા પ્રોબ્લેમ કરે છે કે આપણે આ ડિબેટો કરવી પડે, ચર્ચાઓ કરવી પડે, લોકોએ બહાર નીકળી જવું પડે અને રસ્તા ઉપર આવવું પડે ત્યારે પોલીસ પર દબાણ આવતું હોય છે. તો આ દબાણ શેના માટે? કોઈ પણ ગુનો અગર કોઈ થયો છે તો એના માટેની કોઈ પણ નાગરિકની હક છે અને પોતે ત્યાં જઈને પોલીસ પર એફઆઈઆર નોંધાવી શકે છે, પરંતુ એ નોંધતું નથી. આ તંત્રની ખામી છે. પોલીસ ડિપાર્ટમેન્ટે ખરેખર જાગૃત થવાની જરૂર છે. જ્યુડિશિયરીની વાત કરો તો જ્યુડિશિયરી તો કામ એનું કરે જ છે કે જે કેસ ચલાવવાના છે એ તો ચાલવાના જ છે, જે સજા પડવાની એ પડવાની છે. પણ જયારે મેઇન સેક્શન જે લગાવવાની છે જે વખતે કોઈ પણ ગુનો નોંધાય એના માટે બરોબર જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય એને બરોબર એફઆઈઆર નોંધવી જોઈએ અને એની ઉપર પગલા લેવા જોઈએ તો આ કામ બરોબર થઈ શકે. જાગૃતિબેન, આપ માનો છો કે વાસ્તવમાં જે રીતે રૂજાનજીએ કીધું કે કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી અને તેના કારણે આ આરોપીઓ જે છે એ છટકબારીઓ શોધીને બચી જતા હોય છે, આપ માનો છો કે ક્યાંક ને ક્યાંક કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું અને તેના કારણે આવા ગુનાઓ વધ્યા છે? સોનલબેને કહ્યું કે એફઆઈઆર નોંધાવી જોઈએ, તો જ્યારે એફઆઈઆર જો પોલીસ તંત્ર ન લે તો ચોક્કસ જે તે જેની સાથે પણ આ ઘટના બની છે એ ફરિયાદીનું એક હું એવું માનું છું કે એમણે ચોક્કસ એક એમાં આયોગ ચોક્કસ મદદ કરી શકે છે કે સમાજ કલ્યાણ અધિકારીને અમે કહી શકીએ છીએ. જ્યાં સુધી હમણાં મેં નવો જ ચાર્જ લીધો છે જેને મેં એકાદ બે દિવસ આજે સ્ટડી કર્યો છે એ આધારિત, છતાં પણ આવનારા દિવસોમાં કદાચ વધારે સારી રીતે હું કહી શકીશ. પણ સમાજ કલ્યાણ અધિકારીને અમે ચોક્કસ આ આયોગના અંડરમાં આવે છે કે અમે એમને કહી શકીએ જો પોલીસ એ એફઆઈઆર ન લે તો એમાં અમે ચોક્કસ એના ઉપર પગલા લઈ શકીએ છીએ. એવું જ્યાં સુધી અત્યારે મેં જે જાણ્યું છે એ પ્રમાણે હું ચોક્કસ ક્યાંક ને ક્યાંક એને ઇમ્પ્લિમેન્ટ કરાવવામાં ફાળો આપી શકે પોલીસ તંત્ર ઉપર. જી જાગૃતિબેન, જે રીતે આપે પહેલા વાત કરી કે ગામના પડી લોકો જાગૃત છે, પોલીસ કામગીરી નથી કરી રહી. જી લોકો જાગૃત, લોકો એકદમ જાગૃત થઈ રહ્યા છે. એટલે આજે અત્યારે બતાવી રહ્યું છે કે મીડિયાના માધ્યમથી એક પ્રેશર બની રહ્યું છે. ચોક્કસ હું કહી શકીશ કે ક્યાંય ને ક્યાંય કદાચ એનું નિવારણ કરવામાં કદાચ લેટ થયું હોય તો જેના કારણે
नागरिकों ने बाहर आवू पड़ू छे। पण आना माटे आ घटना जोता हूँ एवं मानु छु के लोको जागृत छे एवं तो चोक्कस कही शकाय के कायदा ने जरे कायदो कदाच एनु अमल करवामा क्या डीले थाय छे तो चोक्कस नागरिको द्वारा आज बतावी रह्यु छे आपे जे मीडिया ना माध्यम थी बतायु एटले लोकोनी अवेरनेस तो चोक्कस छे। गुहार लगाड़ी रहा है सौथी पहेला बेसिकली चलो मैडम चार्ज लीधो बेसिक रुजानबेन एना कारणे आ घटना कायदो चुस्त कायदानो चुस्तपणे अमल थवो जोईए एवं चोक्कसपणे हूँ मानु छू। अने कायदा जो कायदो चुस्तपणे जो अमल करशे तो आ घटनाओ बनती चोक्कस अटकी जशे एवं हेलो जी 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 कायदानो पालन चोक्कस चुस्तपणे थवो जोईए आयोग ने एटले मुकवामां आव्युं छे चाइल्ड आयोग एटला माटे छे लोको पासे काफी पावरफुल राइट्स छे भी तमने कही दऊं कारण के थोड़ू मैं वाँचू एटले मने खबर छे। अने चाइल्ड आयोग ने एटले मुकवामां आव्युं छे के ज्यारे पोलीस एना जे भी व्हाटएवर रीजन्स माटे ज्यारे सिस्टम्स मां लूपहोल छे के व्हाटएवर रीजन माटे त्यारे तमे लोको स्वयंभू आयोग स्वयंभू मानी लो आ लोको त्रण दिवस थी करता था तो आयोग ना त्यां जे रिप्रेजेंटेटिव छे तमारा जे रिप्रेजेंटेटिव छे जे मेम्बर छे ए लोको त्यां ऑब्वियसली आनु प्राइमा फेशिया जोई अने आ लोको ने आंदोलन करवाना करता ए वखते जे लोको અંદર એન્ટર થઈ અને પોલીસને કહેતે આ પોલીસે દબાણ કરી કે આ ખોટી ચીજ છે કારણ કે નોર્મલ હવે તમને કહી દઉં બેન તમે નવા છો કે પણ આ આ પોસ્ટમાં તમે નવા છો પણ તમે બી ગુજરાતના છો અને તમને ખબર છે ગુજરાતીયા ક્યાંય બી ઇન્ડિયામાં યા વર્લ્ડ ઓવરમાં બહેનોનું શું હાલત હોય છે દીકરીઓની શું હાલત હોય છે તો બાય ડિફોલ્ટ મારે એટલું જ કહેવું હતું આમાં કે અગર આ પહેલાથી નોર્મલી લોકોની બી મેન્ટાલિટી છે કે કારણ કે એડોપ્ટ કર્યા છે એટલે લોકો શું કહેશે બીજા લોકો એમાં શું કે કચ્છી ક્યાં હે ના ઉસમે ક્યાં હોગા કે આવા ડાયલોગો મેં સાંભળ્યા છે કે બહેનોનું મોલેસ્ટેશન થતું હોય પણ એ લોકો ઉસમે ક્યાં હોગા કચ્છી ક્યાં એ લોકો માટે ખાલી ટચી કરવાનું કહેવાય દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે ઇટ ઇઝ અ ડિગ્નિટી ઓફ અ વુમેન ઓર અ બેબી ઓર અ ચાઇલ્ડ એન્ડ ઇટ હેઝ ટુ બી પ્રોટેક્ટેડ એટલે આ જે મેન્ટાલિટી છે એ કાઢવા માટે આયોગનું એક ઇમ્પોર્ટન્ટ રોલ હોય કે નહીં ટચ નહીં ક્યાં હે ટચ ઇઝ નોટ અલાઉડ અગર આપકે લિયે ખાલી ટચ હે તો એ ખાલી ટચ નહીં હે આ કામ છે। એક બ્રેક માટે આપણે રોકાઈએ છીએ બ્રેક બાદ વાત કરીશું કે જે રીતે ઉજાનજીએ કેટલીક મુદ્દાઓની સ્પષ્ટીકરણ માંગ્યું છે તો જાગૃતિબેન આ લઈને શું કહેવા માંગે છે અને સાથે જે સોનલબેનનું વ્યૂ શું છે એક બ્રેક બાદ